पहला अमदावाद नो हर्ष पटेल अने हवे भावनगर नो आयुष डाखरा। कैनेडा मा फरी एक वार गुजराती युवक नी लाश मळी छे। विदेश ना मोह माया मा राजता युवको अने माता पिता माटे विचारता करी मुके एवो एक किस्सो सामे आव्यो छे। पालनपुरना डीवायएसपी नो दीकरो कैनेडाना टोरेंटो मा गयो हतो, જ્યાં અચાનક ગુમ થયો અને ત્યાર પછી મળી આવી તેની લાશ। મિત્રોએ તેના પરિવારજનોને જાણ કરી। અમદાવાદના હર્ષ પટેલ અને ભાવનગરના આયુષ ડાખરામાં આ ઘટનામાં એક સામ્યતા છે। હર્ષ પટેલ પણ ટોરેન્ટોમાં રહેતો હતો, યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, અચાનક ગુમ થયો અને તેની લાશ મળી। આ જ વસ્તુ ભાવનગરના આયુષ ડાખરા સાથે પણ થઈ, તે પણ ટોરેન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો। એક દિવસ અચાનક ગુમ થઈ ગયો અને ત્યાર પછી બીજા દિવસે તેની લાશ મળી આવી। કેનેડામાં ગુજરાતી યુવકોના મૃત્યુના કારણે ત્યાં રહેતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ છવાયું છે। 23 વર્ષનો આયુષ ડાખરા, જે ધોરણ 12ના અભ્યાસ પછી કેનેડા ગયો હતો ટોરેન્ટોમાં ભણવા માટે, 4.5 વર્ષ પહેલા આયુષ કેનેડા ગયો હતો અને એક દિવસ અચાનક ગુમ થયો। ગુમ થયા પછી તેના મિત્રોએ તેના પરિવારજનોને જાણ કરી। મૂળ ભાવનગરના સિદ્ધસરનો વતની છે આયુષ। પરિવારજનોએ કેનેડા પોલીસમાં ફરિયાદ કરી। કેનેડા પોલીસે બીજા દિવસે આયુષની લાશ ગોતી આપી। વિદેશની મોહ માયા અને વિદેશની જાકમ જોડે ફરી એકવાર આ કડવી વાસ્તવિકતા સામે લાવીને મૂકી દીધી છે। કેનેડાના ગુજરાતીઓમાં ભયનો માહોલ છે, સાથે સાથે ગુજરાતના એ માતા પિતા અને યુવાનોમાં પણ ભયનો માહોલ છે। સવાલ એ છે કે આ બંને યુવકોના 20 દિવસની અંદર મૃત્યુ થયા, એકાએક બંનેના એક જ રીતે મૃત્યુ થવાના કારણે ભયનો માહોલ જે છવાયો છે, પરિવારો પણ ચિંતિત થયા છે। સવાલ એ છે કે આયુષ અને હર્ષ બંનેનું મૃત્યુ કઈ રીતે થયું, પોલીસ તપાસ કરી રહી છે, આગામી સમયમાં સાચું કારણ જાણવા મળી શકે છે। ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। ભાવનગરથી અમારા સંવાદદાતા નીતિન ગોહિલના ઇનપુટ સાથે ગુજરાત તકનો આ અહેવાલ।